नमस्कार वाला विद्यार्थी मित्रों, अपनी चैनल में तमारु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 10 विषय गुजराती के जेमनू मॉडल पेपर अथवा प्रेक्टिस पेपर आपेल छे, जेनू सोल्यूशन करी तमे बोर्डनी एक्जाम में वधुमां वधु सारा मार्क्स मेळवी शकशो। विभाग ए अ नीचेना जोड़का योग्य रीते जोड़ीने फरीथी लखो। तो विद्यार्थी मित्रों, नीचे जोड़का आपेला छे जेमनू सोल्यूशन तमारे करवानू रहेशे। ब नीचे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। पांच खाली जग्यानी व्यवस्थानो शरीरनी तंदुरस्ती पर सीधो प्रभाव पड़े छे। छ बोड़ीने त्यां वळी खाली जग्या केवी। सात कृष्ण जन्मनुं खाली जग्या निकट ने निकट आवतुं हतुं। आठ घोड़ीनी स्वामी भक्ति ए खाली जग्यानी लोककथा छे। क नीचे आपेला प्रश्नोना एक वाक्य में उत्तर लखो। नौ भारत में गंदगी थी भारे कलेल पामनार संत कोण हता। दस मनीषाना पप्पा नो आनंद खरेखर शेना कारणे हतो। ड नीचे आपेला प्रश्नोना त्रण चार वाक्य में उत्तर लखो। अग्यार विनू काका अंकित ने बाजू में बेसाड़ीने शू समझावता। बार मनीषाना पिताए दीकरीना पराक्रम विशे शू कह्युं। तेर सदाव्रत में उभेला माणसों में काळोनी आँखे केवा माणसो नजरे चढ़िया। ई નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે બે। 14 લેખકે વર્ણવેલું હિમાલયનું વર્ણન તમારા શબ્દોમાં લખો। 15 રાયચંદ્રોને ક્યારે પોતાના સેકન્ડો પૂર્વ ભવોનું સ્મરણ થયું। 16 લેખકને અંગલેશ્વર શા માટે પ્રિય હતું। વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો, નીચે જોડકા આપેલા છે पद्यकृति अने कर्ता जे तमारे जोड़वाना रहेशे। ब नीचे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। 21 कवि खाली जग्याना उड़ता आववानी इच्छा व्यक्त करे छे। 22 समग्र विश्व खाली जग्यानो आश्रम छे। 23 खाली जग्याना दर्शन मात्रथी 71 कुल तरी જવા છે। 24 કવિ ખાલી જગ્યાની છાંયડી તળે બેઠા છે। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 25 સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે। 26 કવિ ઠોચકીમાં છાશ પાડી પાછી રેડી દેવાનું કોને કહે છે। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે। 27 વાસલયના સુર કોને શા પ્રશ્ન પૂછે છે, શા માટે। 28 સત્યના આયુધની કઈ વિશેષતા છે। 29 ચાંડલીઓ લોકગીત આધારે રાત્રિનું વર્ણન કરો। ઈ નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। 30 બોલીએ ના કઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। 31 દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે। 32 પંક્તિઓ સમજાવો, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી। વિભાગ સી માગ્યા પ્રમાણે ઉત્તર લખો। આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। 33 નીચેના શબ્દોની સાચી જોડને જોડીને લખો। પહેલું દીપ્તિવત, બીજું પ્રશંસા। 34 શત પ્લસ ધા શબ્દની સાચી સંજ્ઞા જોડો। 35 માનવ ભક્ષી શબ્દનો સમાસ ઓળખો। 36 યોગ્ય જોડકા જોડો। વિદ્યાર્થી મિત્રો, નીચે જોડકા આપેલા છે તે તમારે યોગ્ય રીતે જોડવાના રહેશે। 37 આપણી બબલીની જ પગલી જાણે વાક્યમાંથી અલંકારનો પ્રકાર જણાવો। 38 અભણ શબ્દમાં કર્યો પ્રયત્ન રહેલો છે તે જણાવો। 39 નીચેના શબ્દોના સામાનાથી શબ્દ શોધીને લખો। પહેલું સંમતિ, બીજું સંઘેવો। 40 ઉપદેશ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો। નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો। 41 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો, ગધ ગધ છાતી ફૂલવી। 42 નીચે આપેલા કહેવતનો અર્થ લખો, પાણી પહેલા પાળ બાંધવી। 43 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, ખેતરની ચોમેર ખેડિયા વિનાની છોડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે। 44 નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો, પ્રત્યક્ષ। 45 બંને શબ્દને જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો, જન્મોત્રી। 46 નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો, મૌર્ય। 47 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો, હું શોષણખોર છું।
48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. કાળુનું, કાળુની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા. 49 સ્મૃતિ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. 50 નીચેના વાક્યની ભાવે વાક્યરચના બનાવો. દીદી અહીં નહીં આવે. 51 નીચેના પંક્તિઓનો છંદ ઓળખાવો. ભમ્યો તીર્થ તીર્થે ધરી પર મનીષા દર્શની. 52 હરિગીત છંદનું બંધારણ જણાવો. વિભાગ ડી. 53 નીચે આપેલા પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. ગમે તે એક. પેલું આવ નહીં, આદર નહીં, નહીં નહીં નોમાં ને તે ઘર કદી નહીં જઈને કંચન વરસે મેહ. બીજું કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય. બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. 54 તમારી શાળાને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપા જોશ અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 55 નીચે આપેલ ગદ્યખંડનો આશરે બીજા ભાગમાં સંક્ષેપ્ત કરી તેનો યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થી મિત્રો, નીચે ગદ્યખંડ આપેલો છે જેમનો તમારે તેમના સવાલનો જવાબ આપવાનો રહેશે. 56 આપેલા મુદ્દા આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. વિદ્યાર્થી મિત્રો, નીચે 3 નિબંધ આપેલા છે. પહેલું મારું પ્રિય પુસ્તક, બીજું મારો પ્રિય તહેવાર અને ત્રીજું દર્દીનો છેડો ઘર, જેમાંથી તમારે ગમે તે એક લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આમ ઉપર આપેલા મોડલ પેપરનું સોલ્યુશન કરો અને તમે કોમેન્ટ આપો કે તમને ગુજરાતીમાં 100માંથી કેટલા ગુણ આવ્યા છે. આવી જ રીતે પેપરનું સોલ્યુશન કરવાથી તમે 12ની બોર્ડની એક્ઝામમાં વધુમાં વધુ સારા માર્ક્સ મેળવી શકશો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.